પોરબંદર તાલુકાના રાતડી ગામે ખાણ વિસ્તારમાં એક શ્રમિક યુવાન પર દીવાલ ધસી પડતા આ યુવાન છુંદાઈ ગયો હતો જેમાં ઘટના સ્થળે જ આ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો આ મૃતકની સાથે રહેલ અન્ય શ્રમિકને પણ ઈજા પહોંચી હતી બનાવની વિગત મુજબ મૂળ જૂનાગઢ જિલ્લાના પ્રાશવા ગામે રહેતો અજય હરિભાઈ પાલપરા નામનો વીસ વર્ષીય યુવાન રાતડી ગામે ખીણ વિસ્તારમાં હતો અને ખીણ વિસ્તારમાં યુવાન હતું ત્યારે સાંજના સમયે શ્રમિક પર દીવાલ ધસી પડતા અયુવાન ભેખડ નીચે દટાઈ ગયો હતો અને યુવાન છુંદાઈ જતાં ઘટના સ્થળે જ તેમનું કમકમાટી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું અયુવાન સાથે સુભાષ બાલુભાઈ કેશવાલાને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ બનાવ અંગે યુવાનના પિતા હરિભાઈ ભીમાભાઈ પાલપરાઈ પોલીસને એવું જાહેર કર્યું છે અજય ખાણ વિસ્તારમાં આટો મારવા ગયો હતો અને વરસાદી વાતાવરણને લીધે ભેખડ પડી જ અજયનું છુંદાઈ જતાં મોત નિપજ્યું છે અત્રે ઉલેખનીય છે કે રાતળી ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને અજય અહીં કામ કરતો હોય અને કામ કરતા કરતા ખાણની અંદર જ ખાણનું ભીતું કહેવાય તે ખાણની દિવાલ પડતા તેનું મોત થયું હોવાની ચર્ચા પુરજોશમાં જોવા મળી રહી છે ત્યારે અકસ્માત અંગે જે ખાણમાં બના બન્યો તે ખાણ કોની હતી ખાણ કાયદેસર હતી કે ગેરકાયદેસર તે શહેરની યોગ્ય તપાસ થવી જોઈએ તેમજ મૃતકના પિતાએ કોઈના દબાણમાં પોતાનું નિવેદન આપ્યું છે કે નહીં તે અંગે પણ ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ કરી શ્રમિકના મોત માટે કોઈ જવાબદાર હોય તો તેની સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર